પછી એક પણ વ્યક્તિને કાંઈ કહેવું નથી પડ્યું ને, આ સંદેશો વિશ્વને દેવા માટે આપણે મળ્યા હતા. એકતાનો સંદેશો શક્તિ પ્રદર્શન માટે નહીં, એકતાનો સંદેશો, શાંતિનો સંદેશો, ધર્મનો સંદેશો અને દેવી તત્વ આપણામાં ફરી પાછું ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પૂછે ત્યારે મારી વિનંતી છે કે એને હાથવીને રાખજો, સારા કામોમાં વાપરવાના પ્રયત્ન કરશો આપણે બધા. તમારી પાસે વિનંતી રાખીને બધાની ફરી પાછો હું દિલ વિગરી વાત કરું છું, માફી માંગુ છું, તમારા ચરણોમાં વંદન કરું છું. દ્વારકાધીશના રુક્ષ્મણી માતાના મંદિરના હિમા ચરણોમાં હું વંદન કરીને કોઈનાથી પણ અમારી બહેનો, અમારી બહેનો કામ કરતી તેમનાથી, આગેવાનોથી, વડીલોથી, યુવાન મિત્રો, સ્વયં સેવકો, કોઈનાથી પણ કાંઈ કહેવાય ગયું હોય તો તમે એને તમારો નાનો ભાઈ ગણીને, મને તમારો નાનો ભાઈ ગણીને, અહીંયા આગેવાનોને તમારા વડીલ ગણીને, બધાને તમે ક્ષમા કરજો એવી વિનંતી સાથે તમારો બધાનો આભાર. બહેનોને પાંચ પાંચની લાઈનમાં જવાનું છે, ભાઈઓને કહીએ અહીંયાથી અટકવાનું નથી. બહેનો